નમસ્તે મિત્રો ડેલી ટ્વેન્ટી ફાઈવ ક્વેશ્ચન્સ જીકે એન્ડ કંડ અપેક્ષામાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં પેપર સોલ્યુશન બે હજાર વીસ ધોરણ પાંચ વિષય ગુજરાતી એટલે કે ગુજરાતીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે તો મિત્રો લોકડાઉનમાં વિદ્યાર્થીઓને આ વિડીયો એમના સુધી પહોંચાડો કે એમના સુધી એમને મદદ થઈ શકે તો મિત્રો જોઈએ આપણે આગળ તો પેપર સોલ્યુશનમાં જો મિત્રો તમને કોઈ ભૂલ જણાય તો કોમેન્ટ અવશ્ય કરજો જેથી કરીને ભૂલ સુધારી શકાય વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે જેથી કરીને તેથી સારી રીતે સમજી અને લખી શકે જોઈ મિત્રો આપણે આગળ દ્વિતીય સંદાર્થ પરીક્ષા બે હજાર વીસ ધોરણ પાંચ વિષય ગુજરાતી પ્રશ્ન નંબર એક મિત્રો અ છે કે ફકરો વાંચીને મિત્રો જે નીચેનો ફકરો આપ્યો છે એ ફકરો વાંચવાનો જ પહેલાં વાંચીને જવાબ લખવાના છે તમે ચિત્રો ફકરો વાંચી લીધો છે તો આપણે ફરીથી એકવાર વાંચી લઈએ કે ગાંધીજી સવારે વહેલા ઉઠે ઉઠીને મોં ધોવાનું અને દાંતણ કરવાનું તે માટે પાણીની નાની લોટી અને પીકદાની પથ્થરી પાસે રાખેલા હોય તે વડે પતાવે મોહનલાલ પંડ્યા કહે બાપુ પાણીનો ટોટો છે આ સાબરમતી વહી જાય છે પાણીની કરકશા શું કરવા કરતા હશો ગાંધીજી પૂછ્યું મારું મોત તમને બરાબર સાફ થયેલું લાગે છે કે નહીં એ કહો ને તમે લોટે લોટા પાણી વાપરો છો પણ પલાળેલા હાથ વડે મોં પર પાણી ચોપડો છો હું પાણી વડે મોં બરાબર સાફ કરું છું આટલું પાણી પૂરતું છે બરાબર આ ફકરો છે હવે આપણે પ્રશ્ન જવાબ જોઈએ તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે મોહનલાલ પંડ્યાએ પાણીનો ટોટો છે એવું શા માટે કહ્યું હશે તો મિત્રો એનો જવાબ એ આવશે કે ગાંધી બાપુ જે છે એ સાબરમતી બાજુમાંથી વહેતી હતી છતાં પણ એ પાણી કરકસર કરીને વાપરતા હતા એટલે કે એક જ પાણી વાપરતા હતા અને એટલા માટે એ મોહનલાલ પંડ્યાએ પાણીનો ટોટો છે એવું એમણે કહ્યું હતું બીજું સાચું વિધાન કયું છે અબક આપ્યા છે તો વિધાન કયા કયા આપ્યા છે મોહનલાલ પંડ્યા પાણીનો યુક્ત ઉપયોગ કરવાનું કહેતા હતા મોહનલાલ પંડ્યા પાણીનો ટોટો રાખવાનું કહેતા હતા મોહનલાલ પંડ્યા છૂટથી પાણી વાપરવાનું કહેતા હતા મોહનલાલ પંડ્યા એક લોટું જ પાણી વાપરવાનું કહેતા હતા તો સાચું કઈ આવશે મોહનાલ શું કહેતા હતા મોહનલાલ પંડ્યા છૂટથી પાણી વાપરવાનું કહેતા હતા એટલે કે ક જે છે એ ક સાચો જવાબ આવશે આગળ જોઈએ પાણીની નાની લોટીનો ઉપયોગ શું હશે પાણીની પાણીની લો નાની લોટીનો ઉપયોગ શું હશે દાંતણ મૂકવા માટે કોગળા કરવા માટે શૌચાલય માટેનું પાણી ભરવા માટે સવારે લેવાની દવાઓ મૂકવા માટે તો કોગળા કરવા માટે એટલે કે બીજો બ છે એ સાચો જવાબ છે ફકરામાં કઈ નદીની વાત છે નર્મદા સાબરમતી તાપી કે ગંગા તો સાબરમતીની એટલે કે બી જવાબ સાચો છે આગળ ગાંધીજીને કઈ રીતે ઓળખીએ છીએ આપણે ગાંધીજીને કઈ રીતે ઓળખીએ છીએ વડાપ્રધાન તરીકે મુખ્યમંત્રી તરીકે રાષ્ટ્રપિતા તરીકે કે રાષ્ટ્રપ્રમુખ તરીકે તો રાષ્ટ્રપિતા તરીકે એટલે કે ક જવાબ સાચો છે આગળ જોઈએ બીજો ફકરો રહેવાનો છે અને વાંચવાનો છે અને પછી જવાબ આપવાના છે તો આપણે ફટાફટ જોઈ લઈએ ઠંડીના દિવસોની આ વાત છે એક નાનકડી છોકરી સરસ મજાનું સ્વેટર પહેરીને ઘરના ઓગળામાં ફરતી હતી તેના હાથમાં સુખડી હતી તે ખાતી હતી તેઓ એક ડોસીમાં આવ્યો ને તે કહે મને ભૂખ લાગે છે પેલી છોકરીએ જરાય આનાકાની વગર સુખડી ડોસીમાંને આપી દીધી ડોસીમાં આગળ ચાલ્યો એક છોકરો સ્વેટર હાથમાં લઈ ઊભો હતો ડોશીમા કહે મને ખૂબ ઠંડી લાગે છે છોકરાએ આનાકીની આનાકાની વગર પોતાના સ્વેટર ડોશીમાને આપી દીધું તો અહીં મિત્રો જોઈએ પ્રશ્ન જોવાના છે આના પરથી નાનકડી છોકરી ક્યાં ફરતી હતી તો નાનકડી છોકરી ક્યાં ફરતી હતી તો એ ઘરના ઓગણામાં ફરતી હતી ક્યાં ફરતી હતી ઘરના ઓગણામાં આગળ કયું વાક્ય સાચું છે તો છોકરીએ ડોશીમાને મદદ કરી ડોસીએ છોકરીને મદદ કરી કે છોકરીએ ડોસીની મદદ લીધી તો છો છોકરોએ કોને જે બે છોકરો હતો બંને છોકરોએ ડોસીમાંને મદદ કરી બંને એકને સ્વેટર આપ્યું અને એકને સુખડી આપી આગળ આ કઈ ઋતુની વાત થશે તો આ શિયાળાની ઋતુની વાત છે કઈ છે શિયાળાની બરાબર છે આગળ ડોશીમાએ સુકડી માગણી શા માટે કરી તો છોકરી પોતાના હાથમાં રાખેલી સુખડી ખાતી હતી તે જોઈને ડોશીમાંએ સુકડી માગણી કરી છોકરી પોતાના હાથમાં રાખેલી સુકડી ખાતી હતી અને એ જોઈને ગુસ્સીમાએ સુકડીની માગણી કરી હા ના કરવી ના કરવી માટે કયો શબ્દ વપરાયો છે તો મિત્રો તમે જોઈ લો હાનાકાની માટે કયો શબ્દ વપરાયો છે આ રહ્યો શબ્દ આના કાની બરાબર છે તો આના કાની માટે કયો છે આના કાની શબ્દ વપરાયો છે આગળ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વાક્ય પસંદ કરી સંવાદ પૂર્ણ કરવાનો છે કોઈ આવવાનું છે સાયકલ લઈને જઈએ તો પુસ્તકાલયમાં જઈએ તારી બહેનપણી કયા દરમાં ભણે છે જિલ્લા સેવા સદનની બાજુમાં આ રીતે વાક્ય આપે છે તો જોઈએ આપણે કાવ્ય કહે ચાર નહીં ભાઈ પુસ્તકાલયમાં જઈએ એટલે અહીંયા આપેલું વાક્ય આવશે બરાબર છે વિશ્વાસ કહે તે ક્યાં આવેલું છે કાવ્ય કહે તે જિલ્લા સેવા સદનની બાજુમાં એટલે બીજું વાક્ય આવશે તે જિલ્લા સેવા સદનની બાજુમાં જ છે વિશ્વાસ કહે તો કેવી રીતે જઈશું તો કાવે કહે સાયકલ લઈને જઈશું કાવે શું કહે છે કે આપણે સાયકલ લઈને જઈએ તો ત્રીજું વાક્ય આવશે ચોથું વાક્ય જોઈએ વિશ્વાસ કહે બીજું કોઈ આવવાનું છે શું કહે વિશ્વાસ કે બીજું કોઈ આવવાનું છે આ ચોથું વાક્ય આવશે કાવે કહે હા મારી બહેનપણી લીના આવશે કોણ છે હા મારી બહેનપણી લીના આવશે વિશ્વાસ કહે તારી બહેનપણી કયા ધોરણમાં ભણે છે આ પાંચમું વાક્ય આવશે કાવે કહે તે પાંચમા ધોરણમાં ભણે છે બરાબર છે તો આ બધા વાક્યો છે અહીંયા આપ્યા છે આપ આ પહેલું વાક્ય આવશે આ બીજું આવશે આ ત્રીજું આવશે આ ચોથું અને આ પાંચમા નંબરનું આ તે વાક્યો આવશે આગળ પ્રશ્ન બે ધોરણમાં પાંચમા ધોરણમાં ભણતા તુષારનું ઘરે કરવાના અભ્યાસનું આયોજન નીચેનું આપેલું છે તેના આધારે નીચેના પ્રશ્નો જવાબ છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુ શુક્રવાર અને શનિવાર રવિવાર આ પાંચ સાત રવિવાર આપ્યા છે અને એમની અંદર જે ગુજરાતી હિન્દી રંગપૂર્ણી જે એમને પહેરવા આવે છે અંદર લખેલા છે એમનો અભ્યાસ જે કરવાનો છે એ એમને ટાઈમટેબલ બનાવ્યું છે આયોજન લખ્યું છે તો જોઈએ પ્રશ્નો એના આધારે તુષાર વ્યાયામ ક્યારે કરે છે તો જોઈએ તુષાર વ્યાયામ કરે કરે છે તો આ બે દિવસે શનિવારને રવિવારે તો તુષાર રવિ શનિવારને રવિવારે વ્યાયામ કરે છે બીજો આયોજનમાં કયા વિષય માટે વધારે સમય આપવામાં આવ્યો છે તો આયોજન માં ગુજરાતી 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 અને ગુજરાતી સાથે સાત દિવસમાં ગુજરાતી છે તો ગુજરાતી જે છે એ વિષયને સૌથી વધારે સમય આપવામાં આવે છે તુષારે કયા વિષયનું આયોજન કરવાનું નથી તો અંગ્રેજીની પર્યાવરણનું આમ અંગ્રેજીને પર્યાવરણ નથી તો અંગ્રેજીની પર્યાવરણનું આયોજન કરેલું નથી તુષાર વાર્તાનું પુસ્તક કયા દિવસે વાંચે છે તો ઈતર વાંચન એટલે કે અધરવાચન તો એ મંગળવારે કરે છે ક્યારે કરે છે મંગળવારે આયોજનમાં કસરત માટે કયો શબ્દ વપરાયો છે તો આજે માટે કસરત માટે વ્યાયામ શબ્દ વપરાયો છે કયો શબ્દ વપરાયો છે વ્યાયામ શબ્દ વપરાયો છે આગળ હોળી અને પ્રજસ્તાક દિન તહેવારને લગતા વાક્ય છૂટો પાડીને લખો અહીંયા વાક્ય આપે છે જોઈએ પહેલાં વાક્ય જોઈ લઈએ શાળામાં છવ્વીસમી જાન્યુઆરી ઉજવણી હતી તેવાથી બધા બજારમાં ખજૂર ખરીદવા ગયા સૌએ શાળામાં ધ્વજંદન કર્યું સૌ હોળી પ્રગટાવવા ભેગા થયા ઉર્મી બેટી બચાવો વિશે સુંદર વક્તવ્ય રજૂ કર્યું હું અને મારા મમ્મી ઘરે જવા નીકળ્યા રાત્રે ભેગા મળ્યા લોકો શુભ રાત્રે કહીને છૂટા પડ્યા હેમ ખેમ ગોઠવાઈ ગયા હતા તો મિત્રો જોઈએ અહીંયા આ રીતે આપે છે ફકરો સૌ પ્રથમ મિત્રો તમારે આ રીતે બે ભાગ પાડવા પડશે અહીંયા છવ્વીસમી જાન્યુઆરી અને આ બાજુ હોળી બરાબર છે આ રીતે બે ભાગ પાડો અને પછી આ રીતે મેં ભાગ પાડી રીતે પડે અને પછી લખો તો જો શાળામાં છવ્વીસમી જાન્યુઆરીએ ઉજવણી હતી તો અહીંયા વિધાન આવશે શાળામાં છવ્વીસમી જાન્યુઆરી ઉજવણી હતી બરાબર છે પછી સૌએ શાળામાં ધ્વજવંદન કર્યું તો એ પણ વિધાન અહીંયા આવશે સૌએ શાળામાં ધ્વજવંદન કર્યું બરાબર છે ઉર્મીએ બેટી બચાવો એ વિશે સુંદર વક્તવ્ય કર્યું ઉર્મીએ બેટી બચાવો વિશે સુંદર વક્તવ્ય રજૂ કર્યું બરાબર છે બધા એમ કેમ ગોઠવાઈ ગયો હતો બધા એમ કેમ ગોઠવાઈ ગયો તો આ બધો આ ચાર વાક્ય મેં લીટી કરી છે ચારે ચાર વાક્યો અહીંયા આવશે ક્યાં આવશે અહીંયા આવશે એટલે કે છવ્વીસમી જાન્યુઆરીમાં આવશે ત્યારબાદ બીજી બાજુ જોઈએ કે ત્યાંથી બધા બજારમાં ખજૂર ખરીદવા ગયા તો એ ક્યાં આવશે અહીંયા ત્યારથી બધા ખજૂરમાં ખરીદવા ગયા તો એ હોળીમાં આવશે આગળ સૌ હોળી પકડવા ભેગા થયા તો એ બીજું વાક્ય આવશે હું અને મારા મમ્મી ઘરે જવા નીકળ્યા તો એ અહીંયા ત્રીજું વાક્ય આવશે મારા મમ્મી ઘરે જવા નીકળ્યા સૌરાત્રે ભેગા મળ્યા સૌરાત્રે ભેગા મળે ચોથું વાક્ય આવશે શરૂરાત્રે કરીને બધા છૂટ લોકો શું કહીને છૂટા પાડ્યા તો એ પાંચમું વાક્ય અહીંયા આવશે તો આ રીતે અલગ છૂટા વાક્યો પાડી શકાય બરાબર છે તો તમે જોઈને છૂટો પાડી દેજો બરાબર છે આગળ જોઈએ માગ્યા મુજબ જવાબ આપો નીચે આપેલા શબ્દોમાંથી એક વચન અને બહુવચનવાળા શબ્દ છૂટા પાડો પીપળાના પાન ફૂલોનો બગીચો મુસાફર ભરેલી ગાડી અને કૂતરા તો એક વચન તો મુસાફર ભરેલી ગાડી છે મુસાફર ભર્યા ઘણા બધા પણ ગાડી એક જ છે એટલે ત્યાં આગળ તે એક વચનમાં આવશે ત્યારબાદ બહુવચન પીપળાનો પાન બહુવચન છે ફૂલોનો બગીચો બહુ વચન છે અને કૂતરા આ બધું બહુવચન છે આગળ જોઈએ નીચેના વાક્યમાં લીટી દોરેલ શબ્દને બદલે તેની તેઓ તેમના તેણીમાંથી તેમની પૈકી યોગ્ય શબ્દો મૂકી વાક્ય ફરીથી લખવાનું છે તો વિરલ અને દીપિકા આઠમા ધોરણમાં ભણે છે બંનેની ઉંમર સરખી છે તો બંનેની જગ્યાએ તેમની લખીએ આપણે અહીંયા તેમની ઉંમર સરખી છે તો આ તેમની આપણે લીધું બરાબર છે બંને ખૂબ જ હોશિયાર છે તો અહીં આપણે તેઓ લખીએ તો તેઓ બંને ખૂબ જ હોશિયાર છે બરાબર બંનેના સ્વભાવ અલગ છે તો અહીંયા આપણે તેમના લઈએ તો તેમના સ્વભાવ અલગ છે બંને જગ્યાએ તેમના લઈ લઈએ વિરલ પોતાની સાયકલ પર જાય છે વિરલ પોતાની સાયકલ પર જાય છે આ વાક્ય છે આગળ જોઈએ ખોટો શબ્દ છે છે કે સાચું વાક્ય લખવું પૂર્વીએ હમણો જ નાસ્તો નાસ્તો કરે તો નાસ્તો ના આવે તો નાસ્તો એટલે આ નાસ્તો ચેંકી દેવાનો છે નાસ્તો કર્યો હું પાંચમાં ધોરણમાં ભણું છું હું પાંચમાં પહોંચમાં ધોરણમાં તો અહીંયા પહોંચવા છે ચગી દેવાનું ધોરણ પાંચમાં ધોરણમાં ભણું છું આગળ નીચે આપેલ વાક્યમાં લીટી દોરેલા શબ્દોની જગ્યાએ વિવિધ શબ્દ મૂકવાના છે એ સ્થળે દિવસે બહુ ગરમી પડે છે તો એ સ્થળે દિવસે નીચે લીટી છે ત્યાં રાત્રે લખી દઈએ બહુ ગરમી પડે ત્યાં ઠંડી લખી તો એ સ્થળે રાત્રે બહુ ઠંડી પડે છે આ વાક્ય આ રીતે બનશે બરાબર છે આગળ નીચે આપેલ વાક્યમાં વપરાયેલ રૂઢિપ્રયોગ શોધીને તેનું વર્ષ લખવાનું છે મીના આકાશ પાતળ એક કરીને હંમેશા પ્રથમ નંબરે મેળવે છે આકાશ પાતળ એક કરીને એટલે કે ખૂબ જ મહેનત કરીને બરોબર છે આકાશ પાતળ એક કરવા એ રૂઢિપ્રયોગ છે અને એનો અર્થ થાય છે કે ખૂબ મહેનત કરવી અને ખૂબ મહેનત કરીને પ્રથમ નંબર મેળવે છે હવે તમને આવડતી કોઈ પણ કવિતાની ચાર પંક્તિ લખો મિત્રો તમને જે પણ કવિતાની કવિતા આવડતી હોય ચાર પંક્તિ અહીંયા લખવાનું છે તો તમે તે આગળ લખી દેજો ત્યારબાદ આગળ જોઈએ કે નીચેનામાંથી ગમે તે એક વિષય પર નિબંધ લખો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે લખવાનું છે મને ગમતું ગામ મને ગમતું શહેર જે બી તમને આવડે અહીંયા લખવાનું છે તો મિત્રો અહીંયા આપણે પેપર સોલ્યુશન પૂરું કરીએ છીએ તો જો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરો અને છેલ્લે મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલવાનું નથી તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર